માં અંબાના ધામે જવા ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દૂર દૂરથી માઈ ભક્તો પગપાળા સંઘરૂપે અવિરત ચાલીને માં અંબાના દર્શને પહોંચતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. અમદાવાદના નવાવાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ તેની 52 ગજની ધજા સાથે માં અંબાના ધામે છેલ્લા 30 વર્ષથી અવિરત માં અંબાના ધામ અંબાજી જવા નીકળે છે. આ વખતે પણ આ સંઘ દ્વારા 31મા વર્ષમાં પ્રવેશ કરતા 52 ગજની ધજા સાથે અંબાજી પગપાળા જવા પ્રસ્થાન કર્યું હતું. અંબાજી જતા અગાઉ આ 52 ગજની વ્યાસવાડી ખાતે ધજા પૂજા તેમજ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મંત્રોચ્ચાર દ્વારા માં અંબાના રથનું પૂજન કરાયું હતું અને તમામ સોસાયટીઓ પુષ્પની રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવી હતી. કાલે મહાઆરતી સાથે ધજા પૂજા અને આજે સવારે 6 કલાકે આ 52 ગજની ધજાનો સંઘ માં અંબાના ધામે જવા જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે પ્રસ્થાન થયો હતો. 10મીએ અંબાજી ખાતે આ સંઘ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. 11મીએ સવારે આ 52 ગજની ધજા ચડાવવામાં આવશે. આશરે 125 થી 150 લોકો આ સંઘમાં પગપાળા જોડાયા છે અને માં અંબાના દર્શન કરે છે. વ્યાસવાડી પગપાળા સંઘ નવાવાડજ અમદાવાદ આશિષ શર્મા. મેં છેલ્લા 30 વર્ષથી માં અંબાજીના ધામમાં જઈ રહ્યા છે. અમારું 31મું વર્ષ છે. મેં દર વખતે માતાજીનો રથ અને 52 ગજની ધજા લઈને જઈ રહ્યા છીએ. અમારા સંઘની અંદર 125 થી 140 પદયાત્રી હોય છે. સેવકો સાથે 170 લોકો થઈ રહ્યા છે. અમે લોકો નવ તારીખે અને છઠના દિવસે પહોંચીશું. સાતમના દિવસે આરામ કરીશું અને આઠમના દિવસે 11 તારીખને 8મના દિવસે અમે માતાજીના શિખર ઉપર ધજા ચડાવીશું. દર વખતે અમે 9મના દિવસે ધજા ચડાવીએ છીએ. આ વખતે અમે 8મના દિવસે ધજા ચડાવીએ છીએ. એનું બેઝિક કારણ એક જ છે કે દિવસે ને દિવસે માતાજીના ધામમાં દર્શનાર્થીઓ વધી રહ્યા છે. ભીડ પણ વધારે હોય છે. વ્યવસ્થા સરકાર તરફથી તો સારી હોય છે, પણ અમને સગવડ પડે અને બધા સ્થાનિક દર્શન કરી શકે એ માટે અમે આ વખતે 8મે ધજા ચડાવીએ છીએ. જય અંબે. સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.